દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર પર માછીમારોને તંત્રએ માછીમારી કરતા અટકાવતા માછીમારો વિફર્યા હતા. માછીમારોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ દ્વારકા ઓખા હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. પોલીસે કેટલાક પ્રદર્શનકારી માછીમારોની અટકાયત પણ કરી હતી. સમગ્ર ઘટનાક્રમને કારણે હાઈવે પર 1.5 કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. માછીમારોએ સિઝન પહેલા જ દરિયો ખેડવાનું શરૂ કરતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતને 2 મેડલ પ્રાપ્ત થયા છે. પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી ઓલિમ્પિકમાં હોકીમાં 41 વર્ષ પછી દેશને મેડલ અપાવ્યો છે. ભારતના કુસ્તી પહેલવાન રવિ દહિયા 57 કિલો વેઇટ કેટેગરીની ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં રશિયાના ઝાવુર યુગુએવ સામે પરાજય મેળવ્યો છે. ફાઇનલમાં પરાજય પામતા કુસ્તીમાં ગોલ્ડ મેડલનું સપનું અધૂરું રહ્યું, પરંતુ રવિ દહિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી દેશને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત દીપક પુનિયાએ 86 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં પરાસ્ત થતાં કુસ્તીમાં વધુ એક મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું. તેમજ મહિલા કુસ્તીમાં પણ વર્લ્ડ નંબર 1નો ક્રમ ધરાવતી ભારતની વિનેશ ફોગાટ 53 કિલો કેટેગરીની ક્વાર્ટર ફાઇનલ મેચ હારી જતાં ભારતને વધુ એક ફટકો પડ્યો હતો. ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં રોજ કોઈ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજે 5મા દિવસે આ શ્રેણીમાં કિસાન સન્માન દિન ઉજવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં કાલાવડ તથા ધ્રોલ તાલુકા સહિતના 4 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાના 19 ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી બન્યા હતા. ધ્રોલ તાલુકાના વાંકિયામાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરકારના કિસાન સન્માન દિવસની સાપેક્ષ ખેડૂત ખેતી બચાવ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાપા માર્કેટ યાર્ડ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી ધારાસભ્ય સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જામનગરમાં બોન્ડેડ ડોક્ટરોની હડતાલના બીજે દિવસે તેમાં જુનિયર ડોક્ટરો પણ જોડાયા છે. આજે હડતાલી ડોક્ટરોએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાલથી જીજી હોસ્પિટલની તબીબી સેવા પ્રભાવિત થતાં દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.
જામનગર ચડીએ.